અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ચોતરફ સઘન પોલીસ બંદોબસ્ત અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં ઓબામા પત્ની મિશેલ સાથે 25 જાન્યુઆરીએ જ્યારે ભારત આવી રહ્યા છે ત્યારે તે આઈટીસી મોરિયામાં રોકાવાના છે તેને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ કેમેરા પોતાની ચારે બાજુથી બારીકાઈથી બધી વસ્તુનું ધ્યાન રાખશે મોરિયા હોટલ સરદાર પટેલ માર્ગથી 500 ફૂટ દૂર છે જ્યાં 20 કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાં પ્રત્યેક 20 ફૂટનું અંતરે રાખવામાં આવ્યા છે મોરિયા હોટલની બાજુમાં આવેલ હોટલ તાજની પણ સુરક્ષા વધારવામાં આવી છે તાજ પેલેસની બહાર પણ દિલ્હી પોલીસની એક ટીમની રચના કરવામાં આવી છે મોરિયા અને તાજ હોટલની આગળ સરદાર પટેલ માર્ગ પર સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે અને ઝાકમઝાળ રોશનીવાળી હેલોજન લેમ્પ લગાવવામાં આવ્યો છે હોટલની બાજુમાં લોકોને ફરવાની મનાઈ ફરમાવવામાં આવી છે તે ઉપરાંત હોટલની બહાર પોલીસ ચોકીઓ પણ સ્થાપિત કરી દેવામાં આવી છે જેના પર કાર્બનાઇન લઈ જવાની પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે પોલીસ નિયંત્રણ કક્ષ એટલે કે PCR-1 પણ હોટલના મુખ્ય દ્વારથી લઈને થોડા જ અંતરે 24 કલાક માટે નિયુક્ત કરવામાં આવી છે ત્યારે ઓબામા અને મિશેલ જડબે સલાક બંદોબસ્ત વચ્ચે 3 દિવસ ભારતમાં રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન નવી દિલ્હી